नमस्कार टाइम्स ऑफ गुजरात जो रहा मैं हूँ जो तुम्हारी साथ है मोहिब। विद्यार्थियों आंदोलन हो कि पछी अन्य कोई आंदोलन हो, विद्यार्थी नेता युवराज सिंह जाडेजा सतत तेमनी साथे उभा रहे छे अने फरी एक वार जे आंदोलन पूर्ण अल्पविराम पर मुकायुं हतुं अने फरी शुरू थयुं छे जे टेटटाटना विद्यार्थियों आंदोलन छे तेना साथे युवराज सिंह सतत जोड़ायेला हता, दांडी यात्रा पण करी अने आजे फरी एक वार ज्यारे सचिवालय खाते आ लोको आव्या छे त्यारे बापू आपणी साथे छे। बापू, अल्पविराम पर थोड़ाक समय आंदोलन मुकायुं परंतु ट्विटर वगैरहना माध्यमथी रजूआतो चालू हती अने आजे फरी एक वार आ लोको भेगा थया छे, શું કહેશો? આ નઠારા બાપુઓની જે સરકાર છે તે સાંભળી નથી રહી, આ લોકોની અવાજ કેમ આવું થઈ રહ્યું છે વારંવાર રજૂઆત કરવા છતાં? ખાસ કરીને જોવા જઈએ તો આપણે અત્યાર સુધીમાં જે પણ સરકારી ભરતીઓ છે એમાં ખાસ કરીને કાયમી શિક્ષકોની ભરતી હતી એમાં અલ્પવિરામ રાખવામાં આવ્યો હતો અને આ જે અલ્પવિરામ હતો એ આજે તમે જોઈ શકો છો કે પાછી જે પોતાની માંગણી અને પોતાની લાગણી છે પોતાની માંગણી અને લાગણી રાખી અને આજે શિક્ષણ મંત્રીને મળવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે। શિક્ષણ મંત્રી અને શિક્ષણ સચિવ જેને ભૂતકાળમાં વાયદા વચનો આપ્યા હતા એ પોતાના વાયદા વચનો પૂરા કરે, દરેક વખતે એવું થયું છે કે ભાઈ ઠાલા વચનો આપ્યા છે, જે રીતે 15 લાખ રૂપિયા તમારા ખાતામાં આવી જશે હજી સુધી કોઈના ખાતામાં આવ્યા નથી, એ જ પ્રકારે શિક્ષકોની ભરતીમાં દરેક વખતે જ્યારે મળવા જતા ત્યારે એવું કહેવામાં આવતું કે ભાઈ તમારા શિક્ષણ વિભાગમાં બહુ મોટા પાયે જગ્યા ખાલી છે અને 10,000 ઉપર કરતાં પણ શિક્ષકોની ભરતી કરવામાં આવશે, પણ ક્યારે? છેલ્લા 3 વર્ષથી જોઈએ તો ફક્ત ને ફક્ત વચનો મળે છે, એમાં નક્કર કોઈ પગલાં લેવામાં આવતી નથી। એટલે આજે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ દ્રઢ નિશ્ચય સાથે આવ્યા છે અને વિદ્યાર્થીઓની માંગણી છે કે ભાઈ કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત સત્વરે કરવામાં આવે અને અમારે ઓફિશિયલ જાહેરાત જોઈએ છે, અમારે ઠાલા વચનો નથી જોતા। જે હર વખતે ભારતીય જાહેરાત પાર્ટી એ ફક્ત જાહેરાત કરીને છૂટી જાય છે, અમારે જાહેરાત નહોતી, અમારે નક્કર એમાં ઓફિશિયલ પેજ ઉપર શિક્ષણ વિભાગના ઓફિશિયલ પેજ ઉપર તાત્કાલિક ધોરણે જેટલી પણ જગ્યાઓ ખાલી છે એમાં મોટા પ્રમાણમાં આ શિક્ષકોની ભરતી કરવામાં આવે, એ પણ કાયમી, ગ્રાન્ટ સહાય કે કોન્ટ્રાક્ટ આધારિત નહીં, કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે, એ જ અમારી માંગણી છે। બાપુ, કેમ નથી સાંભળી રહી સરકાર? શું મુખ્ય કારણ લાગી રહ્યા છે? કારણ કે 6 મહિના કરતાં વધારેનો સમય આંદોલન કરતાં વીતી ગયો છે અને પણ ભાવિ શિક્ષકોને અને બિહાર જેવા રાજ્યની અંદર જ્યાં વર્ષે વર્ષે સરકાર બદલાય છે ત્યાં 4.25 લાખ કરાર આધારિત શિક્ષકો જો કાયમી થઈ શકતા હોય તો અહીંયા તો 160ની સરકાર થઈ ગઈ છે, હવે કેમ નથી કરવામાં આવતી? પડતી ખાસ કરીને જોવા જઈએ તો અત્યાર સુધીમાં જે બિહારની અત્યારે રાજનીતિ પણ કંઈક અલગ અલગ કરવટ બદલી રહી છે, તો તેમાં પણ જે આજે ખરેખર રોજગારીની વાત કરે છે, જે શિક્ષણની વાત કરે છે, જે આરોગ્યની વાત કરે છે, એને કોઈને કોઈ રીતે એનો અવાજ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને જે રીતે કહી શકાય તેજસ્વી ત્યાં જે વિદ્યાર્થીઓને જે રીતે રોજગારી આપી એ વિદ્યાર્થીઓને રોજગારીમાં જોવા જઈએ તો અત્યાર સુધીમાં 1.5 લાખ શિક્ષકોને રોજગારી આપવામાં આવી છે, પરંતુ આપણે ગુજરાત જેને આપણે વિકાસનું મોડલ તરીકે આપણે ઉપસ્થિત કરીએ છીએ અને અલગ અલગ રાજ્યોમાં આપણે વાત કરીએ છીએ કે ભાઈ ગુજરાત છે ખૂબ વિકાસશીલ રાજ્ય છે, પરંતુ ગુજરાત વિકાસશીલ રાજ્ય હોય તો આ અત્યારે આપણા ગુજરાતના યુવાનોની દશા અને દિશા એ આ રીતે ખોરંબે ન જોડી હોય, એટલે ખાલી ખોટા ભણગા ફૂંકવાનું બંધ કરી દે અને અમે એટલું જ માંગણી કરીએ છીએ તાત્કાલિક જોડે જે પણ જગ્યાઓ ખાલી છે એ જગ્યાઓ ઉપર અમારે ઠાલા વચનો નથી જોતા, ફક્ત અમારે ઓફિશિયલ પેજ ઉપર તાત્કાલિક રીતે જાહેરાત જોઈએ છે અને એ પણ મોટા પ્રમાણમાં, લગભગ 55,000 ઉપર જગ્યાઓ ખાલી છે તો એમાં અમે માનીએ છીએ કે 80% જેવી જગ્યાઓ છે ભરવામાં આવે। ચલો સવાલ બાપુ, યુવરાજ સિંહ જાડેજાની હવે આગામી રણનીતિ આ વિદ્યાર્થીઓને લઈશું રવાન છે, કારણ કે ઘણા બધા આંદોલનો તમારા નેતૃત્વમાં ચાલ્યા અને સફળ પણ રહ્યા, આ એક વિદ્યાર્થીઓનો મુદ્દો અવગણી રહી છે સરકાર, યુવરાજ સિંહ જાડેજાની આગળની રણનીતિ શું રહેશે? ખાસ કરીને હવે રાજ્ય સરકારને પણ કહેવાનું કે લોકસભાની ચૂંટણી આવી રહી છે અને તમારે જો 26માંથી 26 બેઠકોની જીતવાનું જે તમારું સપનું છે એ સપનામાં અમે ક્યારેય પૂરું થવા નહીં દઈએ, તાત્કાલિક ધોરણે આ જે ઉમેદવારો છે આ જે યુવાનો છે એને રોજગારી આપવામાં નહીં આવે તો આ લોકસભાની ચૂંટણીમાં પણ અમે એ ભારે પાડી દઈશું તમને, અને લોકસભાની ચૂંટણીમાં પણ અમે જે બેરોજગાર યુવાનો છે બેરોજગાર યુવાનોના પ્રશ્નને ઉજાગર કરીશું અને કેન્દ્ર સરકાર જે અત્યાર સુધીમાં ઠાલા વચનો આપ્યા છે, ગુજરાત રાજ્ય સરકારે જે ઠાલા વચનો આપ્યા છે, આની પહેલાં જ્યારે બજેટ સત્ર રજૂ કરવામાં આવ્યું હતું આજે બજેટ સત્રને 1 વર્ષ પૂરું થયું છે અને આ બજેટ સત્રને જ્યારે 1 વર્ષ પૂરું થયું છે આજથી 1 વર્ષ પહેલાં એવા વચનો આપ્યા હતા કે યુવાનોને 15 લાખ રોજગારી આપવામાં આવશે, ગયા બજેટ સત્રની વાત હતી, તો અમે સરકાર પાસે રિપોર્ટ કાર્ડ માગીએ છીએ કે આ વર્ષે જ્યારે 1 વર્ષ પૂરું થયું બજેટ સત્રનું ત્યારે તમે કેટલી રોજગારી આપી એ વાસ્તવિક રીતે તમારે વિધાનસભા જ્યારે બજેટ સત્ર શરૂ થવા જરૂર છે ત્યારે વિધાનસભાના ફ્લોર ઉપર તમારે તમારું રિપોર્ટ કાર્ડ આપવું પડશે અને આ રિપોર્ટ કાર્ડ છે અમે જાહેર જનતા સમક્ષ પણ આપીશું, કેમ કે અમારી પાસે આંકડાઓ છે કેટલી સરકારી કેટલી ખાનગી બંને બની અને કેટલી રોજગારી આપવામાં આવી અમે જાણીએ છીએ, આ વાસ્તવિક આંકડો અમારી પાસે છે, એટલે વિધાનસભાના ફ્લોર ઉપર પણ અમે અમારા જે કહી શકાય કે અપક્ષના ધારાસભ્યો હોય જે વિપક્ષના જે ધારાસભ્યો છે એની પાસે માંગણી કરીએ છીએ કે તમે કેટલી રોજગારી આપવામાં આવી એ રાજ્ય સરકાર પાસે રિપોર્ટ કાર્ડ માગવામાં આવે, એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી આપોઆપ થઈ જશે, એટલે આવનાર સમયમાં જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ જે બાબતો છે એ બાબતો પણ એ જે જાહેર જનતા છે સમક્ષ એની સામે મૂકવામાં આવશે। આભાર બાપુ।
વાત આપણી સાથે યુવરાજસિંહ જાડેજા, તેમને વાત કરી ખુલીને કે વિદ્યાર્થીઓનું આંદોલન જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી યુવરાજસિંહ જાડેજા તેમની સાથે રહેશે. અને ખાસ કરીને જે રોજગારના આંકડા છે સરકાર નથી આપી રહી તે આંકડા જનતાની વચ્ચે મૂકવામાં આવે ને જો ચૂંટણીમાં લડવા માટે જવું હોય તો આ વિદ્યાર્થીઓની જે વેદનાઓ છે તેને સાંભળી જો સરકાર નહીં જાય તો 26માં 26નું સપનું ક્યારે પૂરું નહીં થાય. ત્યારે આ પ્રકારના અહેવાલો સમાચારોથી તમને અવગત કરાવતા રહીશું. કેમેરા પર્સન તોફિક ગાંચી સાથે મોહી પર ટાઈમ્સ ઓફ ગુજરાત ગાંધીનગર.